You keep it closed until your hand. આ એક આંખોની યોગા કસરત છે જે શુભાન તેમના વિદ્યાર્થીઓને શીખવે છે. હાથોને મસળીને મળતી ગરમીથી આંખોને ઠંડક પહોંચાડવામાં આવે છે. મનાય છે કે આનાથી આંખોને આરામ પહોંચે છે. આમ તો આંખોનો યોગ વર્ષોથી અસ્તિત્વમાં છે. પ્રાચીન ભારતમાં અન્ય યોગના વ્યાયામની સાથે આંખોનો યોગ પણ વિકસ્યો હતો. હું અહીં ક્લાસમાં પત્રકાર તરીકે આવી હતી અને મેં કમ્પ્યુટરની સ્ક્રીન સામે કેટલોક સમય ગાળ્યો અને હું જોવા માંગતી હતી કે આંખોનો યોગ મારી આંખોને આરામ આપવામાં મદદગાર સાબિત થાય છે કે નહીં. બીજા ઘણા હતા જેમને આંખોના પ્રશ્નો સતાવતા હતા, મારા જેવા પણ હતા જેઓ સ્ક્રીનથી પેદા થયેલા તણાવ બાદ બ્રેક લેવા માંગતા હતા. મને લાગે છે કે મારી દ્રષ્ટિ બરાબર નથી, પણ આ વ્યાયામ બાદ મને સારું લાગ્યું. આનાથી માત્ર આંખોને જ નહીં પરંતુ મારા ખભાને પણ આરામ મળ્યો, કારણ કે પહેલાં હું ઘણો ખરો સમય લેપટોપ પર વિતાવતી હતી. મનાય છે કે સ્ક્રીનને કારણે વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તીને ચશ્માની જરૂર પડશે. તેવા સંજોગોમાં આ આંખનો યોગ શું આ સમસ્યા હલ કરવામાં મદદ કરશે કે કેમ તે સમય બતાવશે. આંખોની દ્રષ્ટિ એ સમસ્યા છે, તેને સારી કરી શકાય છે. વિજ્ઞાન કહે છે કે આંખોની આ સમસ્યાથી છુટકારો નથી મળતો, જ્યારે કે યોગ કહે છે કે તમે તેને પલટી શકો છો. આ પ્રકારના યોગથી અમારી દૃષ્ટિમાં સુધાર થયો છે, પણ અમારી પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેઓ કમજોર આંખની સમસ્યા હલ નથી કરી શકતા, તેથી તેઓને ચશ્માની જરૂર પડે છે. અને તેથી મારા મત પ્રમાણે આ પ્રકારના યોગ વ્યાયામથી આંખોની સમસ્યા ન ઉકેલી શકે. જો આંખના યોગ દ્વારા આંખોની સમસ્યા હલ થઈ જતી હોત તો આંખોના ડોક્ટરોએ તેમના દવાખાનાને તાળા મારી દેવાની જરૂર પડે, પરંતુ આમ નથી થતું. આંખોનો યોગ માત્ર તમારી આંખોને આરામ આપવા માટે જ મદદગાર સાબિત થાય છે, સમસ્યાને હલ કરવા માટે નહીં.